કાશ ગુજરાતનો સૌથી લોકપ્રિય અને તમામ ખેડૂત ભાઈઓના ઘરે જોવાતો આપણા સૌનો ખાસ કાર્યક્રમ અન્નદાતામાં આપ સૌનું સ્વાગત છે. પ્રાચીન કાળથી માનવીની ત્રણ મુખ્ય જરૂરિયાતો કેન્દ્ર સ્થાને રહી છે અને તે છે અન્ન, વસ્ત્ર અને આવાસ. ન્યૂઝ 18 ગુજરાતીનો હેતુ પણ એ છે કે ખેડૂત ભાઈઓ કૃષિમાં ખૂબ સારો વ્યવસાય કરીને અઢળક કમાણી કરે. તો ચાલો આજના કાર્યક્રમના જાણી લઈએ મુખ્ય અંશો. રાજ્યના દરેક વિસ્તારમાં ખેતી સાથે ખેડૂત મિત્રોએ મોટા પ્રમાણમાં પશુપાલન કરી રહ્યા છે, ત્યારે પશુપાલનમાં પણ પશુ ઉછેરની પદ્ધતિ એ ખૂબ મહત્વની હોય છે. સામાન્ય રીતે જ્યારે ગાય અથવા ભેંસને વાછરડી કે પાડીને જન્મ આપે પછી તેને આવતા રોગ વિશે ખૂબ ઓછા પશુપાલકોને જાણકારી હોય છે, ત્યારે આજે આપણે પશુ બાળમાં 6 માસની ઉંમરે ગાંઠિયો તાવ, ગળસૂંઢો, 4 માસની ઉંમરે ખરવા મોબાસા રોગની રસી મુકાવી દેવી તથા વાછરડા પાડાના જન્મ બાદ 10મા દિવસે 3 મહિને અને 6 મહિને તથા 12 માસે કરમિયાની દવા પીવડાવી. તો વાછરડી પાડીના ઉછેરમાં હું ધ્યાન રાખવાનું, એક તો પેલું જન્મે ત્યારે ડૂટો કાપવાની વાત આવે, નાયડો, તો નાયડો લગભગ આપણે બહુ ધ્યાન દઈએ નહીં તો એની મેળે બધું પતી જાય, એની મેળે ખરી જાય એટલે લગભગ 70-80% બચ્ચામાં ડૂટા પાકે. ડૂટા પાકે એટલે ઘણી જગ્યાએ તમે જુઓ નારિયેળ જેટલો ડૂટો થયો અને એમાં 1 કરસો રસી ભરાણું હોય એની વેદના તો બિચારું એ જ જાણે. અમે ખૂબ તાવ આવી જાય એમાં ક્યારેક મરી જાય. હવે મરી જાય એવી જાતવાન વાછડી પાડી મરી જાય તો આપણા માટે 1 લાખ રૂપિયાનું નુકસાન છે, બરોબર. તો આ ડૂટો ના પાકે એના માટે નાયડો થોડોક દૂરથી કાપી અને દોરો બાંધી દેવાનો. બહેનો દોરો બાંધીને ઘરમાં ટીંચર ને એવું તો બધા પાસે હોય જ, કાંઈ ના હોય તો છેલ્લે રસોડામાંથી હળદર લઈ 2-4 દિવસ સુધી લગાવી અને નાખી દીધું ખરાબ હૃદય કપડું બાંધી દીધું તો 3-4 દિવસમાં ફર્સ્ટ ક્લાસ રૂજાઈ જઈશ. પણ માની લો કે કદાચ મરી નહીં જાય અને ડૂટો પાકશે તો 2-4 વખત તમે ડૉક્ટરને બોલાવશો, 200-500 રૂપિયાનો ખર્ચો થાય એટલે એ પૈસા પણ તમારા બચી જાય. આ એક વાત થાય. ત્યાર પછી કંટુ પાવાની વાત આવે, ખીલું. એક સામાન્ય વૈજ્ઞાનિક નિયમ એવો છે કે બચ્ચું અહીંયા ત્યાર પછી 1/2 કલાકની અંદર બચ્ચાના પેટમાં ખીરું પડી જવું જોઈએ. વજનના 1/10 ભાગના ખીરું પાવાનું. ઊભું થઈને જો ધાવે તો દોડાવવાનું, ન ધાવતું હોય તો પછી થોડું ઘણું શેડું ફોડીને એને પાડી દેવાનું. એ ખૂબ ફાયદાકારક એટલા માટે છે કે એમાં ઇમ્યુનોગ્લોબ્યુલિન નામનું એક કેમિકલ હોય છે, એ આ જીવન રોગ અમે લડવાની તાકાત પૂરી પાડે એને રોગ પ્રતિકારક શક્તિનું જેને કહેવાય ભેટ મળે છે એમાંથી. અને 1/2 કલાકની અંદર શા માટે કલાકમાં, તો કે ભાઈ એની જે પાર્ટિકલની કણની સાઇઝ છે આ કેમિકલની અને બચ્ચાના આંતરડાના હોલ છે બેની સાઇઝ જે ખરખી હોય પછી કલાક પછી બચ્ચાના આંતરડાના હોલ થોડાક સકો થઈ જાય અને આ જે ખીરામાંથી આ પદાર્થ છે એ શોષાય નહીં શકે અને મળ વાટે નીકળી જાય કોઈ ફાયદો નહીં થાય. એટલા માટે પ્રેક્ટિસ એવી પાડજો કે કલાકની અંદર થોડું ઘણું ખીરું એના પેટમાં વહી જવું જોઈએ. નથી કહેતા કે આ વાતાવરણ ખૂબ ઠંડી પડી ગઈ અને ઢોર હમતાઈ ગયું, બીમાર થઈ ગયું, ડૉક્ટરને બોલાવવા પડ્યા, દૂધ ઘટી ગયું, આ વરસાદ પડ્યો, તડકો પડ્યો, બીમાર થઈ ગયું, તો એવું સામાન્ય વાતાવરણના ફેરફારમાં ઢોર બીમાર પડતું નથી અને બીમાર પડે તો પણ ફટાફટ હાજુ થઈ જાય છે એવી આ તાકાત ખીરામાં છે. એટલા માટે ખીરું આ રીતે પાવાનો આગ્રહ રાખજો. ત્યાર પછી આપણને બધાને ખબર છે કે બચ્ચાના પેટમાં પેલા કરમિયા થાય, નાના બચ્ચાના પેટમાં કરમિયા થાય. કરમિયા થાય એટલે શું થાય? ઝાડા થાય, કબજિયાત થાય, આવું બધું થાય. અને ફરીથી એ વાત યાદ કરાવું કે જો આ બીમારીમાં બચ્ચું મરી જાય તો આપણા માટે તો નુકસાન જ છે. તો ઝાડા કબજિયાત થાય અથવા તો બીમાર ના પડે. અને ઘણી વખત આપણને ખબર, તમે જુઓ કોઈનો ડેલો ખોલો ને એટલે આવડું મોટું ફાઇન વાળું બચ્ચું જ દેખાય, એનું પેટ જ દેખાય, બીજું કાંઈ ના દેખાય. પગ નહીં તો બધે શું કહી ગયા હોય, બરોબર. કરમિયાનો આ શું કહેવાય કામગીરી છે. કરમિયા એક પરોપજીવી છે, પાચન થયેલો ખોરાક જે બચ્ચાના વૃદ્ધિને વિકાસમાં વપરાવવાનો હોય એ આ બધું કરમિયા ખાય છે. એટલે તમે એને ગમે એટલું ધવડાવો ખવડાવો તો એ કાંઈ ફેર પડે નહીં. એટલા માટે કરમિયાની દવાનો ડોઝ, પહેલો ડોઝ કાંઈ તકલીફ ના હોય તો પણ અઠવાડિયાની ઉંમરે કરમિયાની દવાનો ડોઝ આપી દેવાનો. ત્યાર પછી મહિના દિવસે આપવાનો હોય 6 મહિને, ત્યાર પછી 1 વર્ષે. 1 વર્ષ એટલે બચ્ચું પશુ પુખ્ત ઉંમરનું કહેવાય. ત્યાર પછી મરે ત્યાં સુધી વર્ષમાં 2 વખત, 1 વખત ચોમાસા પહેલા અને 1 વખત ચોમાસા પછી આ કરમિયાની દવાનો ડોઝ આપી દેવાનો. મોટા પશુના પેટમાં પણ કરમિયા થાય છે. ઘણી વખતે તમે કરમિયાના દવાનો ડોઝ આપશો ને ત્યાર પછી જેને કહેવાય કે હો 200-500 ml દૂધ વધી જાય ભેંસનું ગાયનું, તો એનો મતલબ એવો થયો કે દૂધ બનવા માટે જે ખોરાક વધતો હતો એ કરમિયા ખાઈ જતા હતા. અને દવાની કિંમત પણ જેને કહેવાય એકદમ હાવ સામાન્ય છે, મામૂલી છે, બધાને પરવડે એવી છે.
અને કરમિયા વિશે હું હજી વધારે ભાર દઉં તો જે ખેતીમાં પેલું નિંદામણ થાય છે તો આપણે ઘરના સભ્યો અથવા તો મજૂર ગઈને આપણે નિંદામણનો નાશ કરીએ. મોંઘા ભાવની દવાઓ સાટીને પણ આપણે નિંદામણ પાકમાંથી લઈ લઈએ તો આ જે કરમિયા છે ને આ દૂધની ખેતીમાં નિંદામણ છે, સમજી લો. એટલે કરમિયાની દવાનો ડોઝ પાવાનો એક ટેવ પાડવી જોઈએ. એટલે ખોરાક આપવાની વાત આવે એટલે હુકેલું ને એવું તો બધું આપણે ખવડાવતા જોઈએ, વૈદ્યો હોય બધું ખાય બેઠા બેઠા. પણ એક વસ્તુ એવી છે કે પેલું રાતદાન આપવું જોઈએ. રાતદાન જે આવે ને રાતદાન, બચ્ચાને 2.5 મહિનાનું થાય ત્યાંથી તમે મોટી મોટી રાતદાન આપો 100 ગ્રામ જેટલું, દર મહિને એક થોડું થોડું વધારતું જવાનું 100 ગ્રામ. તો 1 વર્ષની ઉંમર થાય તે 1 કિલો માત્ર રાતદાન આપવાનું છે. આપણે શું કરીએ, ઢોર બધા લાઈનમાં બાંધતા હોય દોવા ટાણે, એટલે જે દોવા દેતા હોય એને જે ખાણ કે એવું લઈને જાય અને ખડેલાને ઓળતાને બધા બાજુ બાંધતા હોય, ભાખરું તણાવે પણ એના ભાગમાં કઈ આવે, એના ભાગમાં આવે નહીં. આપણે કહીએ ભાઈ દૂધ જ્યારે વેન દૂધ આવે તો અહીંયા સાંડનું તગારું દેખાય. હવે એ બિચારું બોલતું નથી, બાકી એમ જ કહેતું હોય કે મને વ્યવસ્થિત ખોરાકને માવજત કરો પછી ગાભનું થાવ ને દૂધ બૂધ આવે ત્યાં સુધી કાંઈ વાત નહીં. એટલે બેટર એ કે એને શરૂઆતમાં થોડું થોડું દાણ આપો, કરમિયાની દવા આપો તો ખડેલા કે વોરકારનું શરીરનું વજન 150 થી 200 કિલો થઈ જાય એટલે ફટાફટ એ ગરમીમાં આવશે, અને 200 થી 250 કિલો વજન થઈ જાય એટલે ગાભ રહી જાય. મેં વાત કરી હતી કે ખોરાક ઉથલા મારવામાં જવાબદાર છે, તો ઉથલા મારવા માટે ખોરાક કેટલો જવાબદાર છે અંદરના અંગોના વિકાસ માટે, બીજ સમયસર છૂટું પડે, બીજ પરિપક્વ થઈને છૂટું પડે, એના માટે આ રાતદાણને બધું પહેલેથી જ આપવું પડે. તો એક રાતદાણ આપવાની થોડી થોડી ટેવ પાડજો. અને ત્યાર પછી છેલ્લી વસ્તુ રહી છે મિનરલ મિક્સર. આપણે ટીવીમાં પેલી જાહેરાત આવે છે કે ભાઈ કેલ્શિયમની બોટલ પાવ ને દૂધ છલો છલ, પણ કેલ્શિયમની પ્રવાહી કેલ્શિયમની એટલી બધી બહુ જરૂર રહેતી નથી, એને બદલે કેલ્શિયમનો પાવડર આવે એને મિનરલ મિક્સર કહેવાય છે. એમાં માત્ર કેલ્શિયમ ન હોતા કેલ્શિયમ, ફોસ્ફરસ, ઝીંક આ બધી વસ્તુ હોય જે પશુને ઘટતી હોય, આપણે મેડિકલ સ્ટોરથી લઈ આવીએ. એનો મતલબ એવો નથી કે એ દવા છે, એક જાતનો ખોરાક જ છે, પણ તમે લીલું હૂકવું ગમે એ ખવડાવો એમાં એ વસ્તુ મળતી નથી, એટલા માટે બહારથી પૂરક પશુ આહાર રૂપે આપવો પડે. અને એ દૂધ વધારવામાં કામ આવે, ક્યારેક જેને કહેવાય કે ફેટ, કોઈનો દોરા બે દોરા ફેટ વધી જાય, પશુ સમયસર ગરમીમાં ન આવતું હોય તો ગરમીમાં આવવા માંડે છે, ઉથલા કરતું હોય તો ઉથલા કરતું બંધ થઈ જાય છે, ગાભ ફેરાઈ જાય છે. એટલે આ મિનરલ મિક્સર કેટલી બધી જગ્યાએ કામ કરે, લીલો અને સૂકો ચારો અને પાપડી ખોળને બદલે જો રાતદાણ અને છેલ્લે આ મિનરલ મિક્સર સમયસર બધા પશુને આપશું તો તમે તમારી ઘરે થોડો ઘણો આ વસ્તુ અમલમાં મૂકશો તો તમને પણ ઓટોમેટિક 2-4 મહિના 6 મહિનામાં ચમત્કાર દેખાય. થેન્ક યુ. આપણા પશુપાલક ભાઈઓ પોતાની રીતે પશુપાલન વ્યવસાય વર્ષોથી કૃષિની સાથે સાથે કરતા આવ્યા છે અને ભવિષ્યમાં પણ કરવાના છે, અને આ જ વ્યવસાય વર્ષ પર્યંત સારી રીતે ચાલે તે માટે તેઓ કાળજી પણ લેતા હોય છે. તો આપણે જ્યારે પુખ્ત પશુની તંદુરસ્તી જાળવવા વિયાણ પહેલાં ખૂબ જ કાળજી લેતા હોઈએ છીએ, જેના કારણે વિયાણ યોગ્ય સમયે તેમજ સરળતાથી થાય છે. પરંતુ વિયાણ પછીના સમયમાં પણ પુખ્ત પશુ તેમજ બચ્ચાને યોગ્ય કાળજી લેવી અનિવાર્ય છે, કારણ કે જો યોગ્ય કાળજી લેવામાં ન આવે તો દૂધ ઉત્પાદન તેમજ નાના બચ્ચાના ઉછેર ઉપર અસર થતી હોય છે અને ભવિષ્યમાં સારી ઓલાદ આપણને મળી શકતી નથી. તો આ માટે જરૂરી કાળજીઓ કેવી રીતે લેવી અને તે ઉપરાંત પુખ્ત પશુનું સ્વાસ્થ્ય પણ સારું જળવાઈ રહે તે માટે વિયાણના સમય બાદ કયા મુદ્દાઓ ધ્યાનમાં લેવા તે વિશેની માહિતી જોઈશું અન્નદાતાના આ અંશમાં. એટલે શ્વસન તંત્રની ક્રિયાઓ એ ચાલુ થઈ જાય અને 1/2 કલાકની અંદર એ બચ્ચાને એને માનું ખીરું પીવડાવવું જોઈએ, અને જો બચ્ચું માનું ખીરું પી લે પછી એ આંચળથી બધું દૂધ કાઢી લેવું જોઈએ અને 1/2 લિટર જેવું દૂધ આંચળમાં લેવું જોઈએ. સામાન્ય રીતે જો કંઈ પણ તકલીફ થયા વગર ગાય કે ભેંસનું વિયાણ થયું હોય તો બહુ કાળજી લેવાની વિયાણ વખતે જરૂર ન પડે. બચ્ચું આડું હોય, વિયાણમાં તકલીફ પડી હોય, પેટ કાઢી નાખતું એવો પ્રોબ્લેમ થયેલા હોય એવી ગાય કે ભેંસને વિશેષ કાળજી લેવી પડે. એટલે એવા પશુઓને વિયાણ થયા પછી જો મેલી ન પડે અને મેલી ન પડી હોય તો 10 થી 12 કલાક બાદ પશુ ચિકિત્સકને બોલાવી અને મેલી પડાવી દેવી જોઈએ. વધુ સમય જો મેલી અંદર શરીરમાં રહે તો એ પશુને એનું ઝેર ચડે અને પછી પશુ વધુ બીમાર પડે કે પશુનું મરણ થાય. પછી જે આડું બચ્ચું હોય કે ગર્ભાશયમાં કોઈ ખામીને લીધે વિયાણમાં તકલીફ થઈ હોય, આવા પ્રકારની તકલીફ થઈ હોય વિયાણ વખતે, તો વિયાણના ગર્ભાશયની કોથળી સાફ કરાવી દેવી જોઈએ, અંદર દવાઓ મુકાવી, ડોક્ટરને બોલાવી દવાઓ મુકાવી જોઈએ, ઇન્જેક્શન દેવા જોઈએ, જેથી કરીને એના દૂધ ઉત્પાદનમાં કોઈ
ઘટાડો ના થાય, નહીતર શું થાય કે પશુને વ્યાણમાં તકલીફ થઈ હોય, એના ગર્ભાશયમાં કોઈ બીમારી હોય જે આપણે બહારથી ન દેખાય કે એના ગર્ભાશયમાં કોઈ બીમારી છે, પણ એના ગર્ભાશયમાં કોઈ બગાડ રહેલો હોય તો એ દૂધ ઉત્પાદન ઉપર અસર કરે. એટલે ગર્ભાશયનો કોઠો બરાબર સાફ કરાવી દેવો જોઈએ, જેથી કરીને એ વેતરમાં આપણે દૂધ ઉત્પાદન પૂરેપૂરું મળે. વ્યાણ થયા પછી તરત જ પશુઓને એનર્જીવાળો ખોરાક ખવડાવવો જોઈએ, કારણ કે જ્યારે પશુઓનું વ્યાણ થતું હોય ત્યારે વ્યાણની પ્રક્રિયામાં પુષ્કળ એનર્જી વેડફાય અને એની શક્તિનો ખર્ચો થાય. વ્યાણ પહેલાં પણ જ્યારે બચ્ચાનો વિકાસ થતો હોય ત્યારે પણ એને પુષ્કળ શક્તિની જરૂર પડતી હોય છે. એટલે વ્યાણ પછી પશુને સારી જાતનો ઘાસચારો સૂકો એવું ખવડાવવું જોઈએ. સવિશેષ કરીને ઘૂઘરી ખવડાવવી જોઈએ. ઘૂઘરીની અંદર બાજરી, તેલ, ગોળ, સુવા, મેથી આ પ્રકારનું બાફી એમાં ગોળને તેલ નાખી અને પશુને સવાર સાંજ 1.5 થી 2 કિલો ખવડાવવું જોઈએ, જેથી કરીને જે એની એનર્જી શક્તિ વપરાય છે એ શક્તિ પાછી મેળવી લે. અને શક્તિ દૂધ ઉત્પાદન માટે ખૂબ જ જરૂરી છે. જો પશુમાં જ શક્તિ ન હોય તો દૂધ ઉત્પાદન આનુવંશિક રીતે પશુ ગમે એટલું સારું હોય પણ એ દૂધ ઉત્પાદન આપી ન શકે. એટલે સારું દૂધ ઉત્પાદન મેળવવું હોય તો એને વ્યાણમાં જે શક્તિ વપરાયેલી હોય એ શક્તિ પાછી આપણે એના શરીરમાં સંગ્રહ થાય એના માટે હેવી ખોરાક આપવો જોઈએ. એટલે ઘૂઘરી 8 થી 10 દિવસ, ઓછામાં ઓછી 8 થી 10 દિવસ સવાર સાંજ પશુ અને ઘૂઘરી ને બાફીને ખવડાવવી જોઈએ. પહેલી વખત જે પશુનું વ્યાણ થયું એ હોડકી કે ખડેલી, શરૂઆતમાં વ્યાણ થયા પછી જ્યારે આપણે ધોવાણ કરવા બેસીએ ત્યારે ઊભી નથી રહેતી એવી ફરિયાદ હોય, તો આવી ફરિયાદો ટાળવા માટે એ પશુઓના આચરણને આવને બરાબર સાફ કરવું, ધીમે ધીમે ઉફાળા પાણીથી, પછી એ પશુ ઊભું ન રહેતું હોય તો એ પશુ જોડે માયા કેળવવાથી કે એની જોડે નજીક વારંવાર જવાથી, હાથીઓ કરવાથી, દિવસમાં 3-4 વખત એને પંપાડવાથી, એવું કરવાથી આવા જે પ્રોબ્લેમ થતા એ ઓછા થઈ જશે. કારણ કે પશુ પહેલી વખત જ્યારે દોવાણમાં આવ્યું ત્યારે એને એવું લાગે કે કોઈ અજાણી વ્યક્તિ છે. એક વખત પશુને એ ગોવાળ જોડે કે વ્યક્તિ જોડે માયા બંધાઈ જાય પછી એ પશુ સહેલાઈથી ઊભવા માંડે. પણ સામાન્ય રીતે આપણે ઊભતું ના હોય એટલે આપણે મહેનત ન કરીએ એટલે ધીમે ધીમે પશુનું દૂધ ઉત્પાદન ઘટી જાય, પશુના જે આચળ હોય આચળ બંધ થઈ જાય. કારણ કે પશુના આવમાં દૂધનો સંગ્રહ થાય અને એ દૂધ આપણે જો બહાર ન કાઢીએ તો એ ધીમે ધીમે એના આચળ બંધ થઈ જાય, આવ સોજેલું એને જે ફાઇબ્રોસિસ કે એવું થઈ જાય. એટલે એવું ન કરવું, પશુ ઊભું ન રહે તો ગમે એમ કરીને એના આચળ વાટે દૂધ કાઢી લેવું, જેથી કરીને એને આવના કોઈ રોગ ના થાય. પછી બીજા નંબરની અંદર પશુમાં જ્યારે દોવાણ કરતા હોય ને કોઈ બેક્ટેરિયા કે વાયરસનું ઇન્ફેક્શન લાગે ને દૂધમાં ફોદા આવે કે લોહી આવે ત્યારે કોઈ પણ દેશી ઇલાજ કર્યા વગર તરત જ પશુ ચિકિત્સકને બોલાવી અને એની સારવાર કરી લેવી, જેથી કરીને આપણું દૂધ ઉત્પાદન પશુનું ઘટે નહીં. નહીંતર શું થાય, આપણે 2-5 દિવસ રાહ જોઈએ પછી દેશી દોરા ધાગા કરીએ અને પછી ડૉક્ટરને બોલાવીએ ત્યારે એક વખત એનું આવ કઠણ થઈ જાય અને ફાઇબ્રોસિસ થઈ જાય પછી ફરીથી એમાં દૂધ લાવવું એ બહુ જ મુશ્કેલ છે. હવે જે વધુ દૂધ ઉત્પાદન આપતી ગાય કે ભેંસ હોય એમાં 2 પ્રકારના રોગ થાય. એક તો દૂધીઓ તાવ કહી જેને ઇંગ્લિશમાં મિલ્ક ફીવર કહેવાય અને એક કીટોસિસ કહીને રોગ થાય. હવે આ રોગને અટકાવવો હોય તો કીટોસિસ અટકાવવો હોય તો પશુને શરીરની અંદર એનર્જી નેગેટિવ એટલે કે એનર્જી ઓછી, શક્તિ ઓછી ન થવી જોઈએ. શક્તિ ઓછી થાય તો એ પ્રકારનો રોગ થાય. અને દૂધીઓ તાવ છે એ વધુ દૂધ ઉત્પાદન આપતામાં કેલ્શિયમ ઘટી જાય એને લીધે થાય. એટલે વ્યાણ પહેલાં અને વ્યાણ પછી વધુ દૂધ ઉત્પાદન પક્ષીને સારો શક્તિવાળો ખોરાક અને કેલ્શિયમ બંને વ્યાણ પહેલાંય આપવું જોઈએ અને વ્યાણ પછી આપવું જોઈએ, જેથી કરીને આ 2 રોગ છે એ રોગ પશુની અંદર ન પ્રવેશે. અને જો એવું લાગે કે દૂધ જે દૂધીઓ તાવ કહીએ એમાં પશુ આડું પડી જાય અને ડોક આમ ત્રાસી કરીને સૂઈ જાય એવું લાગે તો તુરંત જ ડૉક્ટરને બોલાવીને એની દવા કરાવી લેવી જોઈએ. અને કીટોસિસ નામનો રોગ વ્યાણ પછી 15 થી 20 દિવસે થતો હોય અને એ દિવસે એવું લાગે કે દૂધ ઉત્પાદન ઘટી ગયું, પશુનો ખોરાક ઓછો થઈ ગયો અને એવું લાગે તો તુરંત જ પશુ ચિકિત્સકને બોલાવીને એની સારવાર કરવી જોઈએ. આ રીતની જે મેં સૂચવી એ રીતની તમે વ્યાણ પછી જો કાળજી લેશો તો તમારા દૂધ ઉત્પાદનમાં અને પશુની શરીર સ્વાસ્થ્યની અંદર ખૂબ જ. વિરામ બાદ આપ સૌનું સ્વાગત છે અન્નદાતા કાર્યક્રમમાં. આગળ આપણે જે રીતે કૃષિ વ્યવસાયમાં મબલક કમાણીની વાત કરી તે જ રીતે હવે જોઈએ આગળનો આ અંશ. જો આપ પણ આ વિષય પર ખેતી કરતા હોવ અથવા કૃષિ વ્યવસાયમાં આગળ વધવા માંગતા હોવ તો અચૂક નિહાળો અન્નદાતાનો આ અહેવાલ. નમસ્તે ખેડૂત મિત્રો, આજે આપણે નાના વાછડા પાડી પાડ્યાના ઉછેર વિશે થોડુંક કંઈ જાણીશું. કારણ કે હાલમાં બજારમાં ખાસ આપણે જોઈએ છીએ કે જો તાજી વહેલી ભેંસ આપણે લાવી હોય તે ઓછામાં ઓછી 40 થી 45 હજાર રૂપિયા પડતી હોય. એનું કારણ મુખ્ય એ છે કે આજે આપણે આપણા નાના વાછડા પાડી પાડ્યાનો ઉછેર કરતા નથી. અને આપણે જાણીએ છીએ કે હાલના આપણા નાના વાછડા પાડી પાડ્યા આપણું ભવિષ્યનું ધન છે. અને જો એને આપણે શરૂઆતથી જ પૂરતી માવજત કરીએ તો તે 2 થી 2.5 વર્ષે એ આપણે ફળી અને 3-3.5 વર્ષે વી આવી જશે. પરંતુ આપણો ઉછેર અને
પોષણ સારું ન હોવાથી તેઓ 4-5-6 વર્ષે વ્યાય છે. હવે સર્વપ્રથમ જો એની પાયાથી જ વાત કરું તો જ્યારે આપણે દુધાળ ભેંસ ગાભણ થઈ અને છેલ્લા 2-3 મહિનામાં વ્યાવાની વાર હોય તો ત્યારે તેને છેલ્લા 2-3 મહિના દરમિયાન એની પશુ કાવી બહુ જ જરૂરી છે. કારણ કે છેલ્લા 2-3 મહિના દરમિયાન બચ્ચાનો વિકાસ બહુ જ ફાસ્ટ હોવાથી આપણે તેને પૂરતું પોષણ આપવું બહુ જરૂરી છે. હવે જ્યારે આપણું જાનવર વ્યાય ત્યારે ત્યારબાદ આપણા વાછડાને અથવા પાડીપાડાને 1.5 કલાકના અંદર જ ખીરું પાવું બહુ જ અગત્યનું છે. કારણ કે ખીરું એક અમૃત છે. કારણ કે ખીરું પૌષ્ટિક છે, તેના અંદર ભરપૂર પ્રચુર માત્રામાં વિપુલ માત્રામાં રહેલા છે. તે 1.5 કલાકના અંદર જ બચ્ચાને શોષાતા હોવાથી 1.5 કલાકમાં પાવું બહુ જ હિતાવહ છે. સાથે સાથે વિહાણ બાદ ડૂંટાને ખાસ કરીને તેને જંતુરહિત કરવું બહુ જ અગત્યનું છે. કારણ કે આ ડૂંટા જો પાકે તો તેનાથી ઈ કોલાઈ નામના જીવાણુઓનો અને બીજા જીવાણુઓનો અટેક થવાથી ટેટનસ, કોલિસેપ્ટિસેમિયા તેમજ અન્ય ઘણા બધા રોગો થવાની સંભાવના રહેલી છે. હવે જો તેના ઉછેરની વાત કરું નાના બચ્ચા અથવા વાછડી પાડા પાડ્યાની તો 2 રીતે ઉછેર કરવામાં આવે છે. એક પહેલા નંબરનો ઉછેર કે કુદરતી ઉછેર, જે આપણે સામાન્ય રીતે આપણે તેની માતાને ધવરાવીને કરીએ છીએ. તેમજ સાથે સાથે જે વૈજ્ઞાનિક અભિગમ આપણે જે અપનાવવાનો છે તેને આપણે થોડુંક સવિસ્તાર લઈએ. જેમ કે તેની માતાથી અલગ રાખીને એને દૂધ પાવીને મોટું કરવું. આ રીતમાં આપણે પહેલા 4 દિવસ તેને આપણે ખીરા ઉપર રાખીએ છીએ. તેમજ તેના બાકીના જે આપણે 10 દિવસ કહીએ તો તેને આપણે 3 વખત અથવા તેની માતાનું દૂધ પાઈએ છીએ. અને ત્યારબાદ તેને કૃત્રિમ દૂધ અથવા તો સેપરેટ મિલ્ક તેના ઉપર રાખી આપણે તેનો ઉછેર કરી શકીએ છીએ. સાથે સાથે જો એને આપણે કાફ સ્ટાર્ટર એટલે કે સ્પેશિયલ વાછડા માટે બનાવેલું દાણ જો દાણ તેને ખવડાવીએ તો તેના ઉપર આપણે સારી રીતે એનો શારીરિક વિકાસ થઈ શકે છે. તો આ માટે તેને આપણે એનું પોતાનું માતાનું દૂધ બંધ કરી સેપરેટ દૂધ તેમજ વાછડાનું જે આપણે સ્પેશિયલ કાફ સ્ટાર્ટર દાણ કહીએ છીએ તેના ઉપર એનો આપણે 6 માસ સુધી એને સારો વિકાસ થાય એ રીતે આપણે તેને અવજત આપી ઉછેર કરી શકીએ છીએ. સાથે સાથે ખાસ કર્મિયા નાશક જે આપણે દવાઓનું આપવી બહુ જ અગત્યની છે. કારણ કે અત્યારે 60-70% નાના વાછડા અથવા પાડી પાડ્યા મૃત્યુ થવાનું કારણ કર્મિયા જ છે. કારણ કે આ કર્મિયા અમુક જે આપણે ખીરાની ખેડૂતો વાત કરતા હોય કે ખીરાથી કર્મિયા લાગતા હોય છે, બાકી એવું હોતું નથી. પરંતુ તેની માને જો કર્મિયા હોય તો એને છેલ્લા 3 મહિના દરમિયાન કર્મિયાનો રોગ લાગી જતો હોય છે. માટે વિહાણ બાદ જ 10 દિવસના અંદર આપણે આપણા વાછડા પાડી પાડાને પ્રથમ કર્મિયાનાશક ડોઝ આપવો બહુ જ જરૂરી છે. તેમજ બીજો ડોઝ તેના 15 દિવસ બાદ આપવો જરૂરી છે. અને દર 21 દિવસે જ્યાં સુધી આપણું પાડું વાછડું 6 મહિનાનું ન થાય ત્યાં સુધી દર 21 દિવસે કર્મિયાનાશક ડોઝ આપવો ખૂબ જ જરૂરી છે. કારણ કે કૃમિ સારા સારા પોષક તત્વો તેમજ પ્રોટીન બચ્ચાના ખાઈ જાય છે અને આપણું શારીરિક વિકાસ થતો નથી, તેમજ સાથે સાથે ગર્ભાશયનો વિકાસ થતો નથી. અને જે મોડા 4-5 વર્ષની ઉંમરે તેઓ ફળી અને ગાભણ થતા હોય અને ન પણ થતા હોય છે, એટલે આ માટે તેનું કૃમિનાશક ડોઝ સમયાંતરે આપવો ખૂબ જ જરૂરી છે. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે અન્નદાતામાં. ખેડૂત મિત્રો, ચાલો હવે જોઈશું કાર્યક્રમમાં આગળ શું છે આપના માટે ખાસ. કૃષિ વ્યવસાયમાં ટેકનોલોજી સાથે જો આપ પણ આગળ વધવા ઈચ્છતા હો તો અચૂક નિહાળો અન્નદાતાનો આ વિશેષ અહેવાલ. દૂધ દોહન જે છે એ અગત્યની એક પ્રવૃત્તિ છે અને જ્યારે આપણે દૂધ ઉત્પાદનની જે આવક જે હોય છે એનો વિચાર કરીએ તો દોહન કાર્ય છે એ સીધી આવક ઉપર અસર કરનાર પરિબળ છે. એટલે દોહન કાર્ય બરોબર થાય અને આપણને સ્વચ્છ અને સારું દૂધ ઉત્પાદન મળે એ માટે ડેરી ફાર્મ પર ખાસ કાળજી રાખવી જોઈએ. દોહવાની જગ્યા શાંત હોવી જોઈએ અને ચોખ્ખી હોવી જોઈએ. દોહવાનું સ્થળ હવા ઉજાસવાળું હોવું જોઈએ, સાથે સાથે ત્યાંથી પાણીનો બરોબર નિકાલ થાય, એ જાતની સાફસૂફી બરોબર થઈ શકે અને જંતુનાશકોનો ઉપયોગ કરી અને આપણે એને સફાઈ કરી શકીએ એ પ્રકારની પાકા ભોયતળિયાવાળી જગ્યા હોય તો એ વધારે સારું પડે છે. હવે જ્યારે મોટી સંખ્યામાં પશુઓ રાખતા હોય એ સમયે પશુઓ એમના વાડામાં જુદા જુદા રાખવામાં આવતા હોય છે, ખુલ્લા વાડામાં, પણ દોવા માટે ખાસ અલગ એનો વાડો રાખવામાં આવે છે. એની અંદર આપણે પશુઓને લાવીએ એ પહેલાં બરાબર સફાઈ કરેલી હોવી જોઈએ, સાફ સુથરું ધોઈ જંતુનાશકથી સાફ કરીને પાણીથી ચોખ્ખું કરીને એ વાડો છે એ રાખવો જોઈએ. ગમાણો પણ ચોખ્ખી રાખવી જોઈએ અને જે જરૂરી બધી આપણે ડોલો વાસણો જે હોય છે એના એ પણ દોતા પહેલાં જ સફાઈ કરી અને ડિટર્જન્ટ પાવડર અથવા તો ગોટીથી એને ધોઈ સાફ કરી અને જે ઉત્તમ જંતુનાશક જે સૂર્યનો પ્રકાશ છે એ સૂર્યના પ્રકાશની અંદર આપણે તડકામાં એને તપાવીએ અને કોરા કરીએ તો એ વાસણ જે છે એની અંદર આપણે બેક્ટેરિયાનો મહદ અંશે એમાંથી નિકાલ થઈ શકે, નાશ થઈ શકે છે.
પશુઓ ત્યાં લાવ્યા પછી એમને દરેકની અનુકૂળ જગ્યાઓ નક્કી કરેલી હોય છે એ પ્રમાણે ત્યાં બાંધવામાં આવે છે અને એ જગ્યા ઉપર જ એને આપણે દાણ ખવડાવવામાં આવે છે. હવે દોવાનું કાર્ય શરૂ કરતાં પહેલાં જે દોહનાર હોય એના વિશે પણ આપણે ખાસ કાળજી લેવી જોઈએ. દોહનાર પોતે સ્વચ્છ હોવા જોઈએ, ગંદી ટેવ ન હોવી જોઈએ એમને, અને પોતાના હાથના નખ જે છે એ વધેલા ન હોવા જોઈએ, વાળ ક્યાંય ખરે નહીં એ રીતે માથા ઉપર કંઈક ટોપી પહેરેલી હોય કે કંઈ બાંધેલું હોય તો જેથી વાળ ખરે નહીં, અને આવી રીતે પોતે સ્વચ્છ અને સુઘડ હોય તો ચોખ્ખું દૂધ ઉત્પાદન કરવામાં એ ખૂબ મદદગાર થઈ છે. તેમના હાથ પણ ચોખ્ખા હોવા જોઈએ અને દોતા પહેલાં કોણી સુધી હાથ જંતુનાશક દવાથી સાફ કરી લેવા જોઈએ. ગાયોને દોવાની વાત હોય ત્યારે એક ખાસ અગત્યની વસ્તુ છે કે ગાયો સ્વભાવે થોડી ચંચળ હોવાથી એના પાછલા પગ બાંધવા પડતા હોય છે, એટલે નૂજણું એને વાળી લેવું પડતું હોય છે. મશીન મિલ્કિંગ કરવાનું હોય તો પણ એમ કે નૂજણાની જરૂર પડે છે, અને હાથથી દોવાની હોય તો પણ નૂજણું વાળવું જરૂરી છે. દૂધ દોવાનું હોય એ વખતે વેક્યુમ ચાલુ કરી અને તરત જ ગાયને અડાણ સાફ કરી આંચળ જંતુનાશક દવાવાળું જે પીપી સોલ્યુશન જેને કહેવાય પોટેશિયમ પરમેંગેનેટ એ જે દ્રાવણ બનાવી એનાથી આવો અને આંચળ સાફ કરી અને ચોખ્ખા કપડાથી એને લૂછી નાખવાના, અને ત્યાર પછી વેક્યુમ ચાલુ કરેલું હોય તે એના ટીટકપ હોય છે એ લગાડી દેવાના હોય છે. ત્યાર પછી એમાં દૂધ ચાલુ થઈ જાય છે. હવે દૂધ પૂરું થવાનું થાય એટલે દૂધ આપણે ખ્યાલ આવી જાય એ પણ એ મશીન બંધ કરી અને આંચળથી એ કપ જે છે અલગ કરી નાખવાના થાય છે, અને ત્યારબાદ એ જ આંચળ ઉપર આપણે ડીપલ સોલ્યુશન આવે છે જેનાથી એ આંચળ ઉપર એ સોલ્યુશન લગાડવાથી એની અંદર પ્લાસ્ટિકનું કન્ટેનર છે એમાં બોળી અને સ્તર એક લાગી જાય એના ઉપર આંચળ ઉપર એ પ્રકારનું એક સ્તર જેવું એક સોલ્યુશન જે છે એ લગાડવાથી આંચળ કુણારે છે અને તેના પર એની અંદર પણ જંતુનાશક દવા હોવાથી બેક્ટેરિયાનો ચેપ લાગતો નથી. જ્યારે હાથથી દોવાની ક્રિયા કરવાની હોય એ વખતે પણ જેમ આંચળ જે છે એ આવો અને આંચળ પહેલાં જંતુનાશક દવાવાળા ચોખ્ખા પાણીથી સાફ કરી અને ત્યાર પછી કપડાથી લૂછી અને ત્યાર પછી જ હળવે હાથે આંગળીને પસવાડવાથી દોવાનું શરૂ કરવું. હવે દોહણનું કાર્ય એવું છે કે એ લગભગ પ્રાસવો મૂક્યા પછી 5-7 મિનિટની અંદર પૂરેપૂરું દોવાણ થઈ જવું જોઈએ, જેથી જો અંદર કોઈ વધારે દૂધ રહી જાય તો સમયાંતરે અંદર દૂધ ગ્રંથિઓ જે છે એની સંખ્યા ઘટી જાય છે અને વધારે પ્રમાણમાં દૂધ રહેતું હોય તો અંદર ચેપ લાગી અને આવનો સોજો પણ થવાની શક્યતા હોય છે. તો આ રીતે આવું ન થાય એટલા માટે એની વિશેષ કાળજી રાખવાની, એટલે આ રીતે બહુ ઝડપથી પણ હોશિયારીથી ચપળતાથી આ કામગીરી કરવાની હોય છે. એટલે દૂધ દોહન છે એ એક જાતની કળા છે, એને પણ એક કળા જ કહી શકાય કે જેની અંદર અનુભવ અને આવડત હોશિયારી આ બંનેની પણ જરૂર પડે છે. અન્નદાતા કાર્યક્રમ વિશે વધુ વિગત જાણવા આપ અમને અમારા નિયત સરનામા પર પત્ર વ્યવહાર દ્વારા સંપર્ક કરી શકો છો. અન્નદાતા, ન્યૂઝ 18 ગુજરાતી, A101, કોમર્સ હાઉસ 5, કોર્પોરેટ રોડ, પ્રહલાદનગર, અમદાવાદ 3800051. તો આજની કૃષિ જ્ઞાનની સફરને અહીં જ સમાપ્ત કરીશું. આવતીકાલે ફરી મુલાકાત કરીશું કૃષિની નવી જાણકારીઓ સાથે. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.